સૌથી પહેલા તો જાણવું જરૂરી છે કે માનવ શરીર માટે કેટલું પાણી જોઈએ। નમસ્કાર દર્શક મિત્રો, ખબરચ.com ની અંદર હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું। હાલમાં ખૂબ ગરમી પડી રહી છે, જેને કારણે આપણને કમજોરી જેવું પણ અનુભવ થયા કરશે। હવે અત્યારે તમે ઘણા બધાના મોઢેથી સાંભળતા જ હશો કે પાણી વધારે માત્રામાં પીવું જોઈએ, નહીં તો ડિહાઈડ્રેશન જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે। તો આજે આપણે જાણીશું કે આવી કઈ પરિસ્થિતિ છે અને એના ઉપાયો શું છે। તો આપણે વાત કરીશું આજે ડિહાઈડ્રેશન વિશે। સૌથી પહેલા તો જાણવું જરૂરી છે કે માનવ શરીર માટે કેટલું પાણી જોઈએ। તો માનવ શરીરમાં 65-70% જેટલું પાણી હોવું જોઈએ। શરીરને સારું રાખવા માટે પાણીની માત્રા જરૂરી છે। શરીરને સ્વસ્થ રાખવા માટે જેટલો પૌષ્ટિક ખોરાક લેવો જરૂરી છે એટલું જ જરૂરી છે સ્વચ્છ પાણી। જો આપણે પાણી બરાબર નથી પીતા તો આપણે ડિહાઈડ્રેશન થઈ જાય છે। તો હવે અહીંયા જાણવું પડશે કે ડિહાઈડ્રેશનના કારણો કયા છે। તો ગરમી જ્યારે તીવ્ર હોય ત્યારે પાણીની જરૂર શરીરને વધારે પડશે। હવે જો તમે વધારે પડતા સમય ખાધા પીધા વગર રહો છો, તડકે ફરો છો, તો આના કારણે શરીરમાં પરસેવો પણ થશે અને શરીરની અંદર વારંવાર પાણીની ઉણપ સર્જાઈ જશે। વારંવાર પરસેવો થવાથી, ટોયલેટ જવાથી અથવા ઓછું પાણી પીવાથી શરીરમાં પાણીની ઉણપ સર્જાય છે। તો હવે તમે કહેશો કે શરીરની અંદર પાણીના ઉણપ હોય તો એને આપણે કઈ રીતે સમજી શકીએ? ચાલો અમે તમને એ પણ જણાવી દઈએ। જો શરીરની અંદર પાણીના ઉણપ હોય તો તમને શ્વાસ લેવામાં તકલીફ, ત્વચા શુષ્ક થવી, હોઠ સુકાઈ જવું, ફોલ્લીઓ થવી, માથાના દુખાવો, સુસ્તી અને થાક વારંવાર લાગ્યા કરવું, એકાગ્રતા ઘટી જવી, કબજિયાત, શ્વાસમાં દુર્ગંધ આવવી, સ્નાયુઓમાં દુખાવો, આવા લક્ષણો જો તમને દેખાય તો માની લેવું કે તમારા શરીરની અંદર પાણીની ઉણપ સર્જાઈ રહી છે। તો હવે તમે કહેશો કે વારંવાર પાણી નથી પીવાતું અથવા તો પાણીની ઉણપ, જો શરીરની અંદર પાણીની ઉણપ થવા જ ન દેવી જોઈએ તો બીજી કઈ વસ્તુનો ઉપયોગ કરી શકાય? તો આને માટે તમારે ગિલોચ, તુલસીના છોડ અને વરિયાળીનું શરબત, શેરડીના રસનો ઉપયોગ તમે કરી શકો છો। તો ચાલો, આપણે ઘણી વાર જો આપણને આમાંના કોઈ પણ લક્ષણ દેખાય તો આપણે ઘરે જ ડિહાઈડ્રેશન સમજીને તેનો ઉપાય કરવા માંડી જઈએ છીએ। તો શું આ ખરું છે? શું આપણે ડૉક્ટર પાસે ન જવું જોઈએ? તો આનો જવાબ એક જ છે કે ઘરગથ્થુ ઉપચાર એક પ્રાથમિક સારવાર સમાન છે। પરંતુ જો તમને 24 કલાકથી વધુ સમય વોમિટિંગ અથવા ઝાડા થાય, ચીડિયાપણું વધતું જાય, વોમિટિંગ કે પછી ઝાડા બંધ ન થાય, ઊંઘમાં ઘટાડો થાય, તો તમારે તુરંત તબીબી સલાહ લેવી જોઈએ। તો આ તો વાત થઈ ગઈ ડિહાઈડ્રેશનની। હવે આપણે એ પણ જાણી લઈએ કે આપણે ક્યારે પાણી ન પીવું જોઈએ। તમને એવો પ્રશ્ન થશે કે એવું પણ હોય? જી હા, અમુક પ્રવૃત્તિ બાદ તમારાથી પાણી તરત જ ન પીવાય। જેમ તડકામાંથી આવીને તરત જ, જમ્યા પછી, દોડવા અથવા જીમ ગયા હોય અને બાદમાં જ તરત પાણી પી લેવું, આ પણ ખોટું છે। ગરમ દૂધ અથવા ચા પીધી હોય તો બાદમાં ન પીવું જોઈએ। ઊભા રહીને પાણી તો ક્યારે ન પીવું જોઈએ, જો આવી આદત હોય તો તમારા સાધા એ નબળા પાડી દેશે। ચીકણો અને જો તળેલો ખોરાક ખાઈએ તો બાદમાં પણ આપણે પાણી તરત ન પીવું જોઈએ, કારણ કે સ્વચ્છ પાણી એ સ્વસ્થ શરીર માટે જરૂરી છે। આટલી બાબતોનું ધ્યાન રાખીએ તો શારીરિક સ્વાસ્થ્ય જળવાઈ રહે છે, કારણ કે વધતી ગરમીના લીધે પાણીની અછત એ શરીરને નુકસાન પહોંચાડે છે। ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે.com।